नमस्कार मित्रों, हूँ छु तमारो भाई हितु अने तमे छो हितु व्लॉग चैनल पर, ज्यां तमने रोजना नवा नवा वीडियो जोवाना मळे छे। मित्रों, आजे आपणे आव्या छीए अमदावाद खाते आवेल गांधी आश्रम में, कि ज्यां आपणा भारतना राष्ट्रपिता एवा महात्मा गांधीजी रह्या हता। अने हाँ, ए पण जणावुं के मयूरभाई एंड फेमिली साथेना अमारो आ छेल्लो व्लॉग छे। अने मित्रों, बीजी बात है कि तमे लोको घणा बधे कमेंट करो छो कि मयूरभाई अने हर्षाबेन ने वीडियो में बताओ, पण एमणे ज ना करी छे वीडियो में आववानी, एटला माटे हुं शुं करी शकुं बोलो। तो चालो मित्रों, आजना व्लॉगनी आपणे शरूआत करिए। साबरमती आश्रम के जे हरिजन आश्रम, गांधी आश्रम के सत्याग्रह आश्रम तरीके पण ओळखाय छे, भारत देशना पश्चिम भाग में आवेल गुजरात राज्यना अमदावाद जिल्लाना वहीवटी मथक अमदावाद शहर में साबरमती नदीना किनारे आवेल छे। अंग्रेजों सामेना सत्याग्रहनी छावणी तरीके जाणीता आ आश्रमनी स्थापना ईस्वीसन 1917 वर्ष में अमदावाद शहरना पालड़ी विस्तार में आवेल कोचरब आश्रम खाते महात्मा गांधीजीए करी हती। मित्रों, आनु जूनू नाम गांधी मेमोरियल म्यूजियम छे, गांधी स्मारक संग्रहालय तरीके पण ओळखाय छे। 17 जून 1917 रोज आश्रमनी स्थापना कराई, 10 मे 1963 रोज स्मारक संग्रहालय बनावामां आव्युं हतुं। અને મિત્રો, તમને જણાવી દઉં, ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાંનું રહેઠાણ હતું। અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી। ગાંધીજી સાંજના સમયે સાબરમતીના કિનારે બેસીને પ્રાર્થના પણ કરતા હતા। મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડીકૂચની શરૂઆત કરી હતી। આજે પણ ગાંધી આશ્રમની ગરિમા જળવાઈ રહેલી છે અને અનેક વિદેશીઓ આશ્રમની મુલાકાત લે છે। અહીં ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મૂકવામાં આવેલી છે। ગાંધીજી વિશે જો તમે ઘણું બધું જાણવા માંગતા હોવ ને મિત્રો, तो आ आश्रम ने एक बार जरूर मुलाकात लेजो। साबरमती आश्रम में दर वर्षे 7 लाख जेटला मुलाकातीओ आवे छे, जेमनी जरूरतों ध्यान राखवामां आवे छे। आश्रम आखू वर्ष मुलाकातीओ माटे सवारना 8 वाग्याथी सांजना 7 वाग्या सुधी खुल्लू राखवामां आवे छे, परंतु कोरोना काळ दरमियान आने बंद पण राखवामां आव्युं हतुं। અને ત્યાં જવા પહેલાં જાંચ કરી લેવી ચાલુ છે કે બંધ છે। તો અમને આ જર્ની પણ હર્ષાબેન, મયુરભાઈ અને દક્ષ દ્વારા જર્ની અમને માણવાની મળી। આ આશ્રમમાં ગાંધીજીના જીવનમાં જે ઘટેલ ઘટનાઓ છે એના વિશે અને એમના ઘણી બધી યાદો એમની સંગ્રહવામાં આવી છે, અને તમે ફોટા અને લખાણો ઘણું બધું તમને મળી રહેશે અહીંયા, જો તમારે ગાંધીજી વિશે જાણવું હોય તો। મિત્રો, અહીં ગાંધીજી દ્વારા ખાદી બનાવવા માટે વાપરવામાં આવેલ ચરખો અને તેમનું ટેબલ જેના પર તેઓ પત્ર લખતા હતા, તે અમૂલ્ય વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે। મિત્રો, આ છે ગાંધી બાપુનો ખંડ। દેશ વિદેશના મુલાકાતીઓ અહીં જ ગાંધી બાપુને મળવા આવતા હતા, અને આપણા ભારત દેશના ઐતિહાસિક નિર્ણયો પણ અહીંથી જ લેવાયા હતા। મિત્રો, આ છે કસ્તુરબાનો ખંડ। કસ્તુરબા ગાંધીજીના પત્ની હતા। કસ્તુરબાએ ગાંધીજીને ખૂબ જ મદદ કરી હતી અને એમના માટે પ્રેરણારૂપ બન્યા હતા। અહીં આશ્રમમાં વધુ અમને મહેમાનોનો ખંડ જોવા મળ્યો, કે જ્યાં મહેમાનો રોકાતા। વધુ આગળ અમને જોવા મળ્યું રસોડું, કે જ્યાં ગાંધીજીના સમયની વસ્તુઓ સંગ્રહવામાં આવી હતી, ગાંધીજીના અસ્થિનો ઘડો, ગાંધીજીને ભેટમાં મળેલ ચરખો, રીડ કલમ। ગાંધી બાપુ આ વસ્તુઓનો પ્રયોગ કરતા, નારિયેળ છોલવાના સાધનો, ચપ્પુ જે રસોડામાં વપરાતો, કાગળ કાપવા માટેનો ચપ્પુ, લાકડાનો ચમ્મચ, જર્મન સિલ્વર ચમ્મચ, પાદુકા, ચશ્મા, થાળી, પથ્થરની થાળી, ગ્લાસ જેનો ઉપયોગ યરવડા જેલમાં કરવામાં આવતો હતો, ચિનાઈ માટીનો કટોરો જેનો ઉપયોગ ફળો માટે કરાતો, અન્ય કટોરા પણ જોવા મળ્યા। મિત્રો, આ આશ્રમ વિશે ગુજરાતી ધોરણમાં ખૂબ જ સાંભળ્યું હતું અને આજે નજર સમક્ષ જોઈને મન ભરાઈ આવ્યું હતું। આશ્રમની સામે છે સાબરમતી નદી। મિત્રો, આ છે પ્રાર્થના ભૂમિ। આશ્રમવાસીઓ રોજ અહીં પ્રાર્થના કરતા। આ પ્રાર્થના ભૂમિ ગાંધીજીના કર્મયોગનો પ્રાણ। સવારે અહીં પ્રાર્થના કરી સૌ આશ્રમવાસીઓ કામે ચડતા અને સાંજે અહીં જ પ્રાર્થના કરી કામનો હિસાબ માંડતા। ગાંધી બાપુની કેટલી આકરી કસોટીઓ વખતે આ સ્થળ સાચા નિર્ણય કે મંથનનું સાથી રહ્યું છે, એવી આ પવિત્ર ભૂમિને નજરો સમક્ષ નિહાળી ખૂબ જ ગમ્યો। વધુ જોવા મળી ગાંધી બાપુની મૂર્તિ। ઠીક આની જમણી બાજુ છે ગાંધી બાપુના જીવનની દરેક કડીઓનો ખજાનો, એટલે કે સંગ્રહાલય। તો ચાલો ત્યાં જઈએ। મિત્રો, અહીંયા સંગ્રહાલયમાં ગાંધી બાપુના બાળપણથી લઈને અંત સુધીની યાદો, ઘણા ખરા ફોટાઓ, એમના લેટરો, એમના વિશે છાપવામાં આવેલ લેખો, એમની પ્રવૃત્તિઓ, પુસ્તકો, લગભગ હરેક વસ્તુને ખૂબ જ સારી રીતે અને સાવચેતીથી સંભાળીને રાખવામાં આવી છે, જેને આપણે હવે મન મૂકીને નિહાળીએ।
मित्रों आ गांधी आश्रम अमदावाद बस स्टेशन थी मात्र 7 किलोमीटर ना अंतरे आवेल छे। अहीं खादी नी घणी वस्तुओ खरीदवा मळी जशे। तो गांधी आश्रम मां फरीने केवुं लाग्युं? जानकारी मळी। गांधी बापूना जीवन में डोकियो करीने एमना विशे जाणवानी घणी मजा आवी अने खास साबरमती गांधी आश्रम ने निहाळीने धन्य थया। तो चलो मित्रों आजना माटे आटलुं ज, फरी पाछा मळीशुं एक नवा व्लॉग साथे। तो अमारी आ चेनल ने सब्सक्राइब करी लेजो जेथी तमने रोजना नवा नवा डेलीना व्लॉग मळता रहे। वीडियो ने लाइक करो, कॉमेंट पण करो अने बधा मित्रों ने शेर करो। चलो बधा खुश रहो, सुखी रहो।